નમસ્કાર. આજે વેદિક ગણિતમાં આપણે ઝડપી ગુણાકાર કેમ કરવાના વિશે જોઈએ. તો પહેલા આ આપણી એક જૂની રીત છે, જે દાખલો ગણ્યો છે આપણે. આમાં આપણે પહેલા એ રીતનું કરતા કે બે રકમ એટલે શૂન મેલતા તો 3 ચોકુ 12, આ 1 શૂન બરોબર, અને 12 નો બગડો વધી 1 આવી 2 3 6 અને 1 7, પછી 5 ચોકુ 20 નું શૂન વધી 2 5 2 10 ને 2 12 ના 12 બરોબર છે. એટલે આ 0 2 ને 2 4 7 ને 8. પણ આ જે ગુણાકાર વેદિક ગણિતની રીતથી ઝડપથી કેમ કરવો એ આપણે જોશું. તો એમાં એક મેં હિંટ આપી છે, ઊભો લીટો ચોકડી ગુણાકાર અને ઊભો લીટો. એટલે કે ઊભો લીટો એટલે કે પેલા ઊભો ગુણાકાર કરવાનો 4 અને 5 નો. તો 4 5 20, 20 નું આવ્યું 0, આ વધી આવી 2 બરોબર. હવે ચોકડી ગુણાકાર 4 3 12, 5 2 10. હવે 12 ને 10 22, એટલે 22 માં 2 નાખો તો 24 થાય. 24 નો આવ્યો ચોકડો, વધી આવી 2. 2 3 6, 6 ને 2 8. તો જો આ અને આ જવાબ છે ઝડપથી બરોબર. હજી એક એવું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે રકમ છે 54 ગુણ્યા 27. તો આનો આપણે ગુણાકાર કરીએ વેદિક. ઊભો લીટો એટલે પહેલાં ઊભો ગુણાકાર, 4 7 28, 28 નો આઠડો વધી આવી 2. ચોકડી ગુણાકાર 4 અને 2 નો, 4 2 8 અને 5 7 35. હવે 35 માં 8 નાખીએ, એટલે 35 માં 8 નાખો એટલે 35 ને 5 40 ને 3 43. 43 થયા, 43 માં 2 નાખીએ એટલે 45. તો 45 નો 5 જડો વધી 4 5 2 10 ને 4 14 બરોબર. આ આપણી શોર્ટકટ રીત. હવે આ જ દાખલો આપણે અહીંયા જોઈ લઈએ કે આપણી જૂની રીતથી જવાબ આપણો સાચો હોય કે નહીં. 54 ગુણ્યા 27. હાલો, 2 રકમ 1 શૂન્ય 2 ચોકુ 8, 2 5 10 ના 10, 7 ચોકુ 28 નો 8 જડો વધી 2 7 5 35 ને 2 37 બરોબર. હવે આનો સરવાળો કરતા હતા આપણે, 8 8 ને 7 15 નો 5 જડો વધી આવી 1 3 ને 1 4 અને 1 ના 1 14 58 જોઈ લઈએ. આ વેદિક ગણિત. હજી એક ઉદાહરણ જોઈ લઈએ આપણે છેલ્લું. ધારો કે 28 લઈએ અને ગુણ્યા 35 લઈએ. ઊભો લીટો 8 5 40 નું શૂન વધી 4. ચોકડી ગુણાકાર 8 3 અને 2 5 નો, 8 3 24, 2 5 10, 24 ને 10 34, 34 ને 4 38, 38 નો 8 જડો વધી આવી 3, 2 3 6, 6 ને 3 9. તો આ રીતે આપ વેદિક ગણતરીની મદદથી ઝડપથી ગુણાકાર કરી શકો છો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ. ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.